नर्मदा जिल्लाना वडामथक राजपुरा खाते आदिवासी समाजना महानायक भगवान बिरसा मुंडा ने 146मी जन्मजयंती उजवणी करवामां आवी हती। राजपुरा खाते आदिवासी द्वारा ढोल नगाराना साथे नंदभील राजानी प्रतिमानी जीन कम्पाउंड सुधी रेली काढवामां आवी हती। आ रेली में मोटी संख्या में आदिवासी समाजना लोको जोड़ाया हता। आजनो जे दिवस छे तेना विशे शुं कहेशो? माननीय મોદી સાહેબે આદિવાસીને જે મહત્વ આપ્યું છે જનજાતિ સમાજને, એટલે 15મી નવેમ્બર બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે આજે રાજબિરલા ખાતે ખૂબ જ ભવ્ય કાર્યક્રમ થયો। દરેક તાલુકા, નર્મદા જિલ્લા, ભરૂચ જિલ્લો, દાહોદ, છોટાઉદેપુર બધા જિલ્લામાંથી ખૂબ સારી સંખ્યામાં બધા ગામ લોકો જોડાયા ને મારા ગરડેશ્વર તાલુકાથી ખૂબ સારી સંખ્યા આવી ને અમે બહુ ખુશ છે કે આજના કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ, જે જનજાતિ સમાજને અત્યાર સુધી જે દબાવવામાં આવતો હતો, માનનીય મોદી સાહેબે એક અમારા આદિવાસી સમાજને એક સન્માનનું ઘડી આપી છે, તો અમે હર્ષો ઉલ્લાસથી 15મી નવેમ્બર બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવીએ છીએ। શ્રવણ કરવી ગરડેશ્વર તાલુકા ભાજપા પ્રમુખ જયંતિને આદિવાસી ગૌરવ દિવસ તરીકે જાહેર કરે છે અને આજે બિરસા મુંડાની જન્મજયંતિ છે। સમગ્ર દેશ અને ગુજરાતની અંદર આ બિરસા મુંડાની જન્મજયંતિને ખૂબ ધામધીમથી આદિવાસી સમાજ ઉજવી રહ્યો છે। નર્મદા જિલ્લામાં પણ ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના આદિવાસીઓ અને એની સાથે વનવાસી કલ્યાણ પરિષદના બધા આગેવાનો જોડાયા છે અને આ બિરસા મુંડા ભગવાનની ખૂબ જન્મજયંતિને ધામધૂમથી ઉજવી રહ્યા છે। બિરસા મુંડાએ હંમેશા આદિવાસીઓમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું છે। શિક્ષણનો વ્યાપ વધે, અંધશ્રદ્ધાથી માટીને કુરિયાદ દૂર થાય એના માટે બહુ ઉત્તમ પ્રયાસો કર્યા છે અને સાથે સાથે જમીનદારોની સામે લડ્યા છે, આદિવાસીના હકો માટે લડ્યા છે અને અંગ્રેજોની સામે પૂરી તાકાતથી બિરસા મુંડાએ આદિવાસીની સેના બનાવેલી, મુંડા સમાજની સેના બનાવીને અંગ્રેજોની સામે પૂરી તાકાતથી લડ્યા છે।